સ્ટુડન્ટ ધોરણ 11 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 8 કોષ જીવનના એકમ વિશે આપણે આગળ જોઈએ અને આગળના લેક્ચરમાં આપણે કોષ માળ વિશે જોયું હતું. હવે આજે આપણે જોઈશું કોષ. કોષનું અવલોકન કરીએ તો આપણને શું જોવા મળે? એની કોષની કોષ બાદ રજૂ કરેલો એમાં દર્શાવેલું છે કે કોષ
ઉદાહરણ શું છે? આનુવંશિક દ્રવ્યને વળેલું હોય છે. અને આનુવંશિક દ્રવ્ય તરીકે આપણે જોયું કે આરએનએ કે ડીએનએ આવેલું હોય છે, બરાબર. હવે આ જે કોષ કેન્દ્ર છે, એ કોષ કેન્દ્ર પટલમય છે કે પટલવિહીન? એટલે કોષ કેન્દ્રની ફરતે પટલ આવેલું છે. પટલ એટલે આપણે પડદો જેવો કહી શકીએ. કોષ કેન્દ્રની ફરતે પટલ આવેલું છે કે પટલ નથી આવેલું, તેને આધારે સજીવ જે છે એને બે સૃષ્ટિમાં વિભાજિત કરવામાં આવેલા છે. એટલે જે કોષમાં કોષ કેન્દ્ર પટલવિહીન હોય છે, પટલવિહીન કોષ કેન્દ્ર ધરાવતા હોય તેવા સજીવોને શું કહેવામાં આવે? પ્રોકેરીયોટિક અથવા તો એને આદિ કોષ કેન્દ્રી સજીવો કહે છે. આદિ કોષ કેન્દ્રી સજીવો કેવા હશે કે જેમાં કોષ કેન્દ્રની ફરતે પટલ આવેલું હોતું નથી, તેને શું કહેવામાં આવે? પ્રોકેરીયોટિક અથવા તો આદિ કોષ કેન્દ્રી સજીવો કહેવામાં આવે. જ્યારે જેમાં જે સજીવોમાં કોષ કેન્દ્રની ફરતે પટલ આવેલું હોય અથવા તો કોષ કેન્દ્ર પટલ ધરાવતું હોય તેવા સજીવને શું કહેવામાં આવશે? યુકેરીયોટિક સજીવો. યુકેરીયોટિક અથવા તો એને કોષ કેન્દ્રી સજીવો કહે છે, બરાબર. આ યાદ રાખજો, પ્રોકેરીયોટિક અને યુકેરીયોટિક સજીવો કોને કહેવામાં આવે, બરાબર. પ્રોકેરીયોટિક સજીવો કયા આવશે? પ્રોકેરીયોટિક એવા હશે કે જેમાં કોષ કેન્દ્રની ફરતે પટલ આવેલું નથી, તેને આદિ કોષ કેન્દ્રી અથવા તો પ્રોકેરીયોટિક સજીવો કહેવામાં આવશે. અને જેમાં કોષ કેન્દ્રની ફરતે પટલ આવેલું હોય તેવા સજીવોને શું કોષ કેન્દ્રી અથવા તો યુકેરીયોટિક સજીવો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે બીજું શું ધરાવે? આપણે આટલું જોયું, કોષરસ પટલ જોવા મળે, કોષ કેન્દ્ર જોવા મળે, કોષ કેન્દ્રમાં રંગસૂત્ર હોય અને એ રંગસૂત્ર તરીકે આનુવંશિક દ્રવ્ય ડીએનએ આરએનએ હોય છે, મોટાભાગે ડીએનએ હોય છે, બરાબર. ડીએનએ હોય છે. આ ઉપરાંત કોષ કેન્દ્રની ફરતે પટલ આવેલું છે કે નથી આવેલું તેને આધારે સજીવોને બે સૃષ્ટિમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. બે પ્રકારના સજીવો જોવા મળશે, આદિ કોષ કેન્દ્રીય અને શું કોષ કેન્દ્રીય સજીવ, બરાબર. આ ઉપરાંત કોષ જે છે એ કોષમાં તરલ આધારક જોવા મળે છે. તરલ આધારક પ્રવાહી આપણે કહી શકીએ, જેને કહેવામાં આવે છે કોષ રસ, બરાબર. કોષમાં તરલ આધારક પ્રવાહી આવેલું હોય છે જેને શું કહેવામાં આવે? કોષ રસ. આપણે કોષની રચના જે છે એના પછીના નેક્સ્ટ ટાઈમ આપણે પ્રાણી કોષ વનસ્પતિ કોષની લાક્ષણિક રચના આપણે જોઈશું. હમણાં ફક્ત તમને એમાં શું આવેલું છે એના માટેની આકૃતિ જોઈ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આ આકૃતિ ફક્ત આ જે આપણે માહિતી જે છે એને આધારે મેં ડ્રો કરેલી છે, એની લાક્ષણિક રચના ધરાવતું જે કોષની આકૃતિ છે એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું, બરાબર. તો અહીંયા આપણે જોયું તરલ આધારક તરીકે શું રહેલું હોય છે? કોષ રસ રહેલો હોય છે, બરાબર. કોષ રસ ધરાવે છે, પ્રવાહી આકાર તરલ આધારક પ્રવાહી કહેવામાં આવે જે કોષ રસ છે. બંને આદિ કોષ કેન્દ્રીય અને શું કોષ કેન્દ્રીય કોષ બંનેમાં આપણને તરલ આધારક પ્રવાહી જોવા મળે છે, બરાબર. શું કાર્ય કરે કોષ રસ? કોષ રસ આજે શું કરશે? કોષનું કદ રોકે છે. આજે શું કરે? કોષનું કદ રોકવાનું કાર્ય કોણ કરશે? કોષ રસ કરે
વિવિધ અંગિકાઓ છે જે આપણે આના પછી જોવાના છે, એટલે કે બધી જે કોષો કાર્ય કરશે એ કાર્ય કોષ રસની અંદર થતું હોય છે. આ ઉપરાંત કોષને જીવંત સ્થિતિમાં રાખવા માટે જે વિવિધ રાસાયણિક ક્રિયાઓ થાય એ રાસાયણિક ક્રિયાઓ પણ કોષ રસમાં થતી હોય છે. એટલે કોષ જીવંત છે, કોષ રસ હોય તો આ કોષ જીવંત કહેવાશે, નહીં તો મૃત કહેવાશે. તો એ જીવંત સ્થિતિમાં રાખવા માટેની જે વિવિધ રાસાયણિક ક્રિયાઓ છે એ પણ કોષ રસમાં જ થતી હોય છે. બરાબર, આટલી રચનાઓ આપણે કોષમાં જોઈ શકીએ, વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ. આ ઉપરાંત હવે આપણે વાત કરીએ સુકોષ કેન્દ્રીય કોષની. તો સુકોષ કેન્દ્રીય કોષ જે છે એ સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર તો જોવા મળશે. શું ધરાવે? રિબોસોમ્સ ધરાવે.
પટલ વિહીન રચના જોવા મળે છે. બરાબર, રિબોસોમ સિવાયની પટલ વિહીન રચના જેને તારા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે, અને આ તારા કેન્દ્ર એ પ્રાણી કોષોમાં કોષ વિભાજનમાં મદદરૂપ થાય છે. રસધાની કઈ આવશે? તો રસધાની એટલે છે ને આપણને